તો હવે વાત કરીશું અમદાવાદની. અમદાવાદના એચકે આર્ટસ કોલેજના આચાર્ય રાજીનામું આપ્યું છે. આચાર્ય હેમંત શાહે પોતાના આચાર્ય પદ પરથી રાજીનામું આપ્યું. વાર્ષિકોત્સવ માટે ટ્રસ્ટે હોલ નહીં આપતા આ રાજીનામું આપ્યું. સાથે જીગ્નેશ મેવાણીને આમંત્રણ આપ્યા બાદ કાલે તેને રદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રદ કરાયો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ જીગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો હતો. અમદાવાદની એચકે આર્ટસ કોલેજના વાર્ષિકોત્સવમાં જીગ્નેશ મેવાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાતા ઉભો થયેલો વિવાદ વચ્ચે આચાર્યએ રાજીનામું આપવું પડ્યું. એચકે કોલેજના આચાર્ય હેમંતકુમાર શાહે પત્ર લખીને જીગ્નેશ મેવાણીનો કાર્યક્રમ રદ કરવાના મામલે ટ્રસ્ટના મંત્રીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તેમણે રાજીનામામાં જીગ્નેશ મેવાણીના કાર્યક્રમને લઈને તમામ વિવાદનો ઉલ્લેખ કર્યો. અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે. મૌલિક, આચાર્યને રાજીનામું આપવું પડ્યું અને ઘણો વિવાદ પણ થયો, તો શું છે વધુ માહિતી? બિલકુલ, જે રીતે એચકે કોલેજ છે તેનો વાર્ષિકોત્સવ હતો અને તેને જ લઈને જીગ્નેશ મેવાણી છે તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ખાસ આમંત્રણને ધ્યાનમાં રાખીને જે કાર્યક્રમ છે, હોલ છે જે કોલેજનો, તે બુક કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ નેતા છે, તેમને આ સમગ્ર જે કાર્યક્રમ છે તેનો વિરોધ કર્યો હતો. જીગ્નેશ મેવાણીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવતા વિરોધ કર્યો હતો અને તેને જ લઈને જે ટ્રસ્ટીઓ છે તે સમગ્ર કાર્યક્રમ રદ કર્યો હતો. જોકે બીજા દિવસે જે એચકે આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ છે હેમંત શાહ, તેમણે પોતાનું રાજીનામું આપ્યું છે અને સમગ્ર ઘટનાને નિંદનીય ગણાવી છે. જી, તો મૌલિક, ક્યાંક ને ક્યાંક પ્રેશરને કારણે તેમને આ રાજીનામું આપવું પડ્યું એવું કહી શકાય? બિલકુલ, તે પ્રેશરની વાત નથી, પરંતુ જે રીતે હેમંત શાહ છે પોતે પ્રિન્સિપાલ છે અને તેમને જ જીગ્નેશ મેવાણી પણ એચકે કોલેજમાં ભણેલા છે, તેથી તેમને ઇન્વાઇટ કર્યા હતા પોતાના વિચારો વિદ્યાર્થી સમક્ષ મૂકવા માટે. ત્યારે આ પ્રકારની જે ઘટના બની છે, વિચારોની અભિવ્યક્તિ પર પાબંદી તેમણે જણાવી છે અને તેને જ લઈને તેમને પોતાનું રાજીનામું આપ્યું. ધન્યવાદ મૌલિક આ સમગ્ર માહિતી બદલ. તો એચકે કોલેજના આચાર્યએ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણીને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો હતો અને મેવાણીનો કાર્યક્રમ રદ થવા મામલે તેમણે રાજીનામું આપ્યું છે અને આ વિવાદ પણ ખાસો તેવો વકર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં હોબાળો થયો છે. ચાલુ બેઠકમાં NSIU એ હોબાળો મચાવ્યો છે. કાર્યકર્તાઓને બેઠકમાં જતા રોકતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને NSUIના કાર્યકર્તાઓએ દરવાજાનો કાચ તોડ્યો હતો. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચૂંટણી યોજવા માટે તેમની માંગ છે, ત્યારે 3 વર્ષથી વિદ્યાર્થી ચૂંટણીઓ નથી યોજાઈ રહી તેવું તેમનું કહેવું છે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં હોબાળું થયોવાનું સામે આવ્યું. વિદ્યાર્થી ચૂંટણી યોજવાની માંગ સાથે ચાલુ બેઠકમાં NSUIએ આ હોબાળો મચાવ્યો. NSUIની દલીલ હતી કે છેલ્લા 3 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઈ નથી. NSUIના કાર્યકર્તાઓએ દરવાજાનો કાચ તોડીને પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. સિન્ડિકેટની આ બેઠકમાં હોબાળો થયો છે. બેઠકમાં જતા રોકતા પોલીસ સામે પણ ઘર્ષણ થયું હતું. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં આ હોબાળો થયો અને કાર્યકર્તાઓએ દરવાજાનો કાચ તોડીને પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. તો વિદ્યાર્થી ચૂંટણી યોજવાની માંગ સાથે આ હોબાળો કરવામાં આવ્યો.